બીએમાં ચેપ્ટર નંબર 3 આપણું છે આયોજન, જેને આપણે પ્લાનિંગ કરીએ છીએ. તો મિત્રો આજે આપણે આયોજનમાં થોડી પ્રસ્તાવના વિશે વાત કરીએ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય હેતુ નફો મેળવવાનો છે. ધંધો કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો મેળવવાનો છે. ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? નફો. આ માટે ધંધાકીય તમે જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. તો માહિતી મેળવીને પૂર્વ વિચારણા. મિત્રો પૂર્વ વિચારણા એટલે જે પણ પ્રવૃત્તિ કરવાની હોય એની પહેલા ઘણી બધી જે ધારણાઓ બાંધવામાં આવે, જે વિચારોની આપ લે થાય, કે જે લક્ષ્ય સાથે કામ કરે છે. પછીનો મુદ્દો છે કોણ કયું કાર્ય કરે, કેવી રીતે કરે, કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી આયોજન છે. કોણ કયું કાર્ય કેવી રીતે કરે, કોને સોંપે, ક્યારે સોંપે, તો આ બધી બાબતમાં પૂર્વ વિચારણા ને આયોજન કહે છે. ઓકે, તો આયોજન એટલે શું મિત્રો? કોણ કયું કાર્ય કેવી રીતે કરશે, ક્યારે કરશે, કોને સોંપશે, આ ઉપરાંત આ બધી જે પૂર્વ વિચારણા છે એ ભવિષ્યને આધારે થતી હોય છે, તો એ આયોજન છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આયોજન એ સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે બધી જ જગ્યાએ લાગુ પડે છે. એજ્યુકેશન આયોજન હોઈ શકે, કોઈક મેરેજ ફંક્શન હોય, કોઈ સેમિનાર હોય, કોઈ પરિસંવાદ હોય, કોઈ નાટક ભજવવાનું હોય, કે કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે જોઈ લઈએ. યુદ્ધના મેદાનમાં, રમતગમતના મેદાનમાં, ધંધાકીય એકમ, રાજકારણ, ધાર્મિક, સામાજિક ક્ષેત્ર, આમ દરેક જગ્યાએ આયોજન હોય છે. કઈ કઈ જગ્યાએ? તો કે યુદ્ધ, પછી રાજકીય ક્ષેત્ર, પછી છે સામાજિક ક્ષેત્ર, આર્થિક જગત, રમત ગમત એટલે કે સ્પોર્ટ્સ, એ ઉપરાંત ધંધાકીય એકમમાં પણ ધંધાકીય એકમમાં પણ આયોજન જરૂરી છે. આમ આયોજન એ મિત્રો સાર્વત્રિક પ્રક્રિયા છે, એ આપણે આગળ ચર્ચા કરી. આમ જોઈ લઈએ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે જેનો મુખ્ય ઉદ્દેશ નફો છે. આયોજન એટલે માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. કોણ કયું કાર્ય કેવી રીતે કરશે, કોને સોંપશે, ક્યારે સોંપશે, આ બધી જ બાબતની જે પૂર્વ વિચારણા છે એ આયોજન છે. માટે સાર્વત્રિક પ્રક્રિયા છે, કારણ કે રાજકીય જગત, સામાજિક ક્ષેત્ર, રમત ગમત હોય, સ્પોર્ટ્સનું મેદાન હોય, ઇવન કોઈ પણ ધંધાકીય એકમની અંદર આયોજન એ પૂર્વ શરત બને છે. હવે આપણે મિત્રો આયોજનના ખ્યાલ વિશે ચર્ચા કરીશું. ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે, કેવી રીતે કરવું છે,
आ બધા વિકલ્પોની વિચારણા એ યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ બનાવવાની અંગેની યોજના એ આયોજન છે। આપણી જોડે ઘણા બધા ઓપ્શન્સ છે, તો કોણ કેવી રીતે કાર્ય કરશે, કોને સોંપશે, કોણ કોને જવાબદાર હશે, આ બધી જ બાબતની પૂર્વ વિચારણા અને એના જે પણ વિકલ્પો વિચારવામાં આવે છે એ આયોજન છે। આપણે ખ્યાલ જોઈએ, ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય, જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, વિગતો એકત્રિત કરવી, વિગતો એકત્રિત કરવી, પૂર્વ વિચારણા કરવી, પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી અને આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી, આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન। મિત્રો, આપણને એના અર્થ પરથી જ ખબર પડે છે કે ધંધામાં જે પણ પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે જે પણ માહિતી, ઇન્ફોર્મેશન એટલે કે વિગતો આપણને જે પણ મળી છે એ વિગતો ભેગી કરવી એટલે કે એકત્રિત કરવી, એના પર પૂર્વ વિચારણા કરવી અને એ પૂર્વ વિચારણા કર્યા પછી એ પ્રવૃત્તિ કેવી રીતે કોણ કરશે એ અંગેની યોજના ઘડવામાં આવે, આ પ્રવૃત્તિ કેવી રીતે કયા વેગી કયા લેવલે કરવાનું છે તો એ અંગેની યોજના એટલે આયોજન। હવે આપણે વ્યાખ્યા જોઈએ મિત્રો, તો વ્યાખ્યાની અંદર ડોક્ટર બિલી ગોએન્સ, ડોક્ટર બિલી ગોએન્સ એક વ્યાખ્યા આપી છે, શું લખ્યું છે એમાં, તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, સિમ્પલ વ્યાખ્યા, આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। મિત્રો, વ્યાખ્યા પરથી આપણને સમજાય છે કે આપણને જે પસંદ છે એની પર આપણે આયોજન કરીએ છીએ, આપણને ગમતી આપણામાં જે એબિલિટી હોય એ પ્રમાણેનું કાર્ય આપણે સ્વીકારીએ છીએ અને એની પર આયોજન કરીએ છીએ। તો ડોક્ટર બિલી ગેવર્ડ્સ જણાવે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય। મિત્રો, એક વાક્યમાં પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમે આવી રીતે વ્યાખ્યા લખી શકો છો। હવે જોર્જ ટેરીની વ્યાખ્યા જોઈએ આપણે, જોર્જ ટેરીનું આયોજન વિશે મંતવ્ય જોઈએ, કાર્યની યોજના એટલે પરિણામોની, કાર્યની યોજના એટલે પરિણામોની, કાર્યોની યોજના ને પરિણામોની પૂર્વ વિચારણા કાર્યને અનુસરવાની નીતિ, કાર્યની અનુસરવાની નીતિ, તબક્કાને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી। જોઈ ટેરી શું કહે છે મિત્રો, કે કાર્યની યોજના ઘડવાની એટલે કે એના પરિણામોની પૂર્વ વિચારણા કરવાની, એ પૂર્વ વિચારણાની જે અનુસરવાની નીતિ છે એ નીતિ, એના તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી। એટલે કે મિત્રો, આયોજનની અંદર જે આપણી મનપસંદીનું કાર્ય છે એને આપણે પકડવાનું છે, એના પરિણામો વિશે વિચાર
વિચારવાનું છે, કારણ કે કાર્ય અને કારણ દરેક વસ્તુ સાથે જોડાયેલા છે, એટલે પરિણામ શું આવશે એની પણ આપણને ધારણા હોય છે, અને એના માટે નીતિઓ ઘડવી, એના અલગ અલગ વ્યૂહ રચનાઓ અથવા તો તબક્કાઓ બનાવવા, અને સાથે સાથે કઈ પદ્ધતિથી આ પ્રવૃત્તિ કરવાની છે એના વિશેની જે પણ ચર્ચા છે એ મિત્રો આપણું આયોજન બને છે. ધ્યેયને પાર પાડવામાં ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ ધ્યેય પાર પાડવા માટે, શું પાર પાડવા માટે, ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના, ધ્યેયને પાર પાડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે કે માણસે એની બુદ્ધિ વાપરીને જે પણ પ્લાન કર્યું એ પ્રમાણે કાર્ય કરવાની સિસ્ટમ અથવા તો પદ્ધતિ જેને આપણે આયોજન કરીએ છીએ. હવે મિત્રો આપણે આયોજનની લાક્ષણિકતાના પોઈન્ટ્સ વિશે ચર્ચા કરીશું. માત્ર પોઈન્ટ્સની ચર્ચા કરીશું, જોઈએ તો આયોજન પ્રશ્ન આપણો છે, આયોજનની લાક્ષણિકતા સમજાવો. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારે ઘડીએ પૂછાય એવો પ્રશ્ન. પહેલું છે સર્વવ્યાપી આયોજન, સર્વવ્યાપી છે. બીજું સર્વ પ્રથમ કાર્ય. ત્રીજું સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે આયોજન, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એનામાં પરિવર્તનશીલતાનો લક્ષણ છે. પાંચમો મુદ્દો છે આપણું ચોકસાઈ. છઠ્ઠો પોઈન્ટ છે આપણો પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન અનિવાર્ય એટલે કે જરૂરી જ છે, ફરજિયાત જ છે. પછીનો મુદ્દો આપણો બને છે મિત્રો વિકલ્પોની યાદી. વિકલ્પોની યાદી તૈયાર કરવાની રહેશે. આઠમો પોઈન્ટ છે આપણો ભવિષ્ય સાથે સંબંધ. ભવિષ્ય સાથેનો સંબંધ. નવમો મુદ્દો છે સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે કે સતત પ્રક્રિયા. દસમો મુદ્દો છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે આયોજન. અને ઇલેવન્થ પોઈન્ટ છે નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી. નિર્ણય પ્રક્રિયા માટે જરૂરી. ઓકે મિત્રો, તો આવી રીતે આપણા પોઈન્ટ્સ બને છે. ફરીથી એક વખત પોઈન્ટ્સ આપણે રીહાઇલાઇટ કરી લઈએ મિત્રો. આયોજનની લાક્ષણિકતા પરીક્ષામાં જણાવો શબ્દ કે તો આપણે આમાં દસેક પોઈન્ટ લખી દે ચાલે, પરંતુ જ્યારે આયોજનની લાક્ષણિકતાને વિગતવાર સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો આપણે દરેક પોઈન્ટ્સની ચર્ચા કરવી પડે અને ડીપમાં લખવું પડે. તો પહેલો મુદ્દો છે આયોજન એ સર્વવ્યાપી છે. બીજો મુદ્દો છે આયોજન એ સર્વપ્રથમ કાર્ય છે. ત્રીજો મુદ્દો છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા એટલે કે વ્યક્તિ અભાન નથી પરંતુ એ પોતાની બુદ્ધિ આવડત કલા કૌશલ્યથી સભાન છે, સચેત છે. પછીનો મુદ્દો છે આયોજન એ પરિવર્તનશીલ છે એટલે કે પરિવર્તનશીલતા એનું બહુ મહત્વનું લક્ષણ છે, એ ચીલા ચાલુ કે કોઈ જડ પ્રક્રિયા નથી. પછીનો મુદ્દો છે ચોકસાઈ હોવી જોઈએ, કારણ કે જે પણ માહિતી ઇન્ફોર્મેશન મેળવાય છે એની પણ એક ક્લેરિટી હોવી જોઈએ.
પછી પોઈન્ટ છે પૂર્વાનુમાન અનિવાર્ય પહેલેથી જે પણ નક્કી કરેલી પદ્ધતિ છે અથવા તો જે સિસ્ટમથી ચાલે છે એ અનિવાર્ય છે અને એ પહેલાનું અનુમાન હોવું જોઈએ પછીનો મુદ્દો છે વિકલ્પોની એક યાદી બનાવવાની હોય છે આયોજનમાં એની પછી છે ભવિષ્ય સાથે એનો સંબંધ છે નવમો પોઈન્ટ છે સતત ચાલતી પ્રક્રિયા છે આયોજનમાં કન્ટિન્યુટી જળવાવી જોઈએ દસમો મુદ્દો છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને અગિયારમો મુદ્દો આપણો બને છે નિર્ણય પ્રક્રિયા માટે આયોજન ખૂબ જ જરૂરી છે તો મિત્રો આવી રીતે આપણે પોઈન્ટ્સ યાદ કરવાના છે અને આયોજનની લાક્ષણિકતાને આપણે હવે નવા પ્રશ્નમાં મુદ્દાસર ચર્ચા કરવાના છીએ થેન્ક યુ